નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે યુવાનનો ભોગ લેવાયો. શહેરના ટોપ 3 સર્કલ પાસે રખડતા ઢોરને કારણે યુવાનનો ભોગ લેવાયો. યુવાન પોતાની બાઇક લઈને જતો હતો, એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા નીપજ્યું યુવકનું મોત. મૃતક યુવાન મહેસાણાનો રહેવાસી અને હાલ ભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. રવિભાઈ અમૃતભાઈ પટેલ નામના 29 વર્ષીય યુવાનનું રખડતા ઢોરને કારણે નીપજ્યું મોત. કેમેરામેન વિપુલ ડોડિયા, ભાવનગર જિલ્લા બ્યુરો ચીફ મેહુલ સરવૈયા. ઓકે, તમારું નામ? એમઆઈ સોલંકી. હું સામાજિક કાર્યકર્તા છું. ભાવનગર નિમાલીપા ટોપ 3 સર્કલ પાસે એક મહેસાણાનો યુવક આજીવિકા માટે આવેલો, રવિ પટેલ નામનો. એણે ઢોરે અડફેટે લીધેલો અને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવારથી હતો અને મૃત્યુ નીપજ્યું છે. પણ મોટી વિડંબનાની બાબત એ છે કે અગાઉ ડેપ્યુટી મેયરને ઢોરે અડફેટે લીધેલા ભાવનગર મહાનગરપાલિકાના અને મૃત્યુ પામેલા, અને એ બાબત ઉપરથી પણ ભાવનગર મહાનગરપાલિકા આજ દિન સુધી કોઈ શીખ લીધેલી નથી. અવારનવાર આવા કિસ્સા બનતા જ હોય છે. તળાજામાં પણ એક ઢોરે 8 વ્યક્તિને ઈજાગ્રસ્ત કરેલા. તો આમ તમામ ગુજરાતના તમામ નગરપાલિકામાં બેઠેલા લોકો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ, એને ઘાસચારો મળે, એની યોગ્ય માવજત થાય, એના વાડા બનાવવા જોઈએ. ખાસ તો કોર્પોરેટરની વ્યવસ્થા શું કામ કરવામાં આવેલી કે જે તે વિસ્તારની મેલીપા ચૂંટાયેલો હોય ત્યાંથી એને ઢોર ડ્રાઈવ ગોઠવવી જોઈએ. રોડ રસ્તા ખરાબ હોય તો એ કરવું જોઈએ, ગટરો ઉભરેલી તો એ કરવું જોઈએ. પણ કોઈ પોતાના વિસ્તારમાં ચૂંટાયા પછી આટો જ નથી મારતા હોતા. અને ક્યાંથી ક્યાં કામ કાઢવું અને ક્યાંથી રકમ મેળવી લેવી, એક જ દ્રષ્ટિકોણ એમનું હોય છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી ભાવનગર મહાનગરપાલિકા કે તાલુકાની નગરપાલિકાઓ કરે અને ઢોર બાબતે યોગ્ય કાર્યવાહી કરે, અથવા તો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લોકો ઉગ્ર આંદોલન કરશે એવી પણ જાણવા કિંમતી જાણવા મળેલ છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી.